होते हैं। आराधना हम करते हैं पूरे दिल और मन से, तेरी महिमा गाते
સપ્તાહની આ સભાઓમાં આજના શનિવારની સાંજે આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રેમથી આવકાર કરું છું. આવો આપણે આજની આ સાંજની ભક્તિસભાની શરૂઆત કરીએ. પ્રભુ યહોવા ઇસ્રાયેલનો પવિત્ર દેવ કહે છે કે પાછા ફરવાથી ને શાંત રહેવાથી તમે તારણ પામશો, શાંત રહેવાથી શ્રદ્ધા રાખવાથી તમને સામર્થ્ય મળશે. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે આ દુઃખ સત્તાના દિવસ દરમિયાન તમે અમને નિયમિત તમારી પાસે આવવાને માટે કૃપા આપી કે અમે સાથે મળીને તમારા વચનોનો અભ્યાસ અને મનન કરી શક્યા છીએ. અને આજે ફરીથી આ શનિવારની સાંજ તમને આપી છે એ માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે બધું જ બાજુ પર મૂકીને અમારું ધ્યાન તમારી તરફ કેન્દ્રિત કરવાને માટે, તમારી પાસેથી સામર્થ્ય પ્રાપ્ત કરવાને માટે, અમારી શ્રદ્ધાને તમારા તરફ પ્રગટ કરવાને માટે એકઠા મળ્યા છીએ કે જેથી અત્યારે અમે તમારી સંગત પ્રાપ્ત કરી શકીએ, એકબીજાની સંગત પ્રાપ્ત કરી શકીએ અને સાથે મળીને અમારી સ્તુતિનો નાદ તમારી સમક્ષ ઊંચો કરતાં તમારી પાસેથી સગળું અને સર્વસ્વ પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે આજે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભનું પરાક્રમ અમારા પર તમે જાહેર કરો કે જેથી તમે અમારે માટે શું રાખી મૂક્યું છે એ અમે સમજી શકીએ, સ્વીકારી શકીએ અને એ પ્રમાણે ચાલી શકીએ. અમારા સમયને પ્રભુ તમે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ, આમેન. આવો આપણે પ્રભુની સ્તુતિને આરાધના કરતા ગીતમાં જોડાઈએ. Thank you.
Thank you.
સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરી વાચનપાઠ આપવામાં આવેલા છે તેમાંથી વાચનપાઠ નંબર 21માં આપણે વારાફરતીના વાંચનમાં જોડાઈએ. વાચનપાઠ નંબર 21, તારી પાંખોને આશ્રય. હે ઈશ્વર, મારી અરજ સાંભળ, મારી પ્રાર્થના પર કાન ધર. કેમ કે તું મારો આશ્રય છે, મારા વૈરી સામે મારો મજબૂત બુરજ છે. મારો આત્મા શાંતિથી ઈશ્વરની વાટ જુએ છે, કેમ કે તેનાથી મારું તારણ છે. હે મારા આત્મા, તું કેવળ શાંતિથી ઈશ્વરની વાટ જો, કેમ કે હું તેની જ અપેક્ષા રાખું છું. ઈશ્વરમાં મારું તારણ તથા ગૌરવ છે, મારા સામર્થ્યનો ખડક તમારો આશ્રય ઈશ્વરમાં છે. ઈશ્વર એકવાર બોલ્યો છે, આ વાત મેં બે વાર સાંભળી છે કે સામર્થ્ય ઈશ્વરનું જ છે. આમેન. આવો આપણે આભાર સ્તુતિ અને પાપગુલાદની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને પસંદ કર્યા છે, તમે અમને નિમ્યા છે અને તમે અમારા પર પુષ્કળ પ્રેમ કરો છો. અને અત્યારે તમારા બાળકો તરીકે તમારી હાજરીમાં અમે એકઠા મળ્યા છીએ ત્યારે સર્વ માન મહિમા સ્તુતિ અને પ્રશંસા અમે તમને અર્પણ કરીએ છીએ. અને તમારી સ્તુતિ અને આરાધના અમે કરીએ છીએ કે તમે આખી પૃથ્વીના માલિક અને પ્રભુ છો, તમે ઉત્પન્ન કરતા એવા ઈશ્વર છો. તમે શબ્દ બોલ્યા અને સગળું ઉત્પન્ન થયું.
તમે શૂન્યમાંથી સગળાનું સર્જન કર્યું. આ પૃથ્વીને ટકાવી રાખનાર, નિભાવી રાખનાર ઈશ્વર પણ તમે છો. અને પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ એ લાખો અને કરોડ દૂતોની સાથે, અને વિશ્વભરમાં જ્યાં જ્યાં તમારા લોકો આજે એકટામણે તમારું ભજન કરી રહ્યા છે તેઓની સાથે. અને અમે તમને કહેવા માગીએ છીએ કે પ્રભુ, અમે તમારા પર પ્રેમ કરીએ છીએ. પ્રભુ, અમે સ્તુતિને અર્પણો તમારી પાસે લાવીએ છીએ, એ જાણતા કે તમે પવિત્ર ઈશ્વર છો, તમે પ્રેમાળ છો, કૃપાળુ અને દયાળુ ઈશ્વર તમે છો. અને પ્રભુ, તમે એવા ઈશ્વર છો કે જે આખી પૃથ્વીનું નિયંત્રણ કરે છે, એવા ઈશ્વર કે જેને અમે પ્રભુ અને ઈશ્વર તરીકે ઓળખી શકીએ, કારણ કે તમે એકલા જ ઈશ્વર છો અને તમારા સમાન બીજું કોઈ નથી. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર કરેલા કાર્યને માટે, જેને અમે ગઈકાલે યાદ કરી શક્યા અને આજે પણ અમારા સ્મરણોમાં એ અમે લાવીએ છીએ કે કેટલું બધું દુઃખ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમારા માટે સહન કર્યું, અમારે માટે તેઓ વધસ્તંભ પર મરણ પામ્યા, અમારે માટે તેઓએ શિક્ષા સહન કરી, જે અમારે અમારા પોતાના પર લેવાનું હતું એ સગળું તેઓએ પોતાના પર લીધું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના બલિદાનને માટે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જે રક્ત વહેવડાવ્યું તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર રક્ત, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નિષ્કલંક નિષ્પાપ રક્ત, કે જેમને પાપોમાંથી શુદ્ધ કરે છે, જેમને પાપોની માફી આપે છે અને એક નવા જીવન તરફ દોરી જાય છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના મરણથી આખી દુનિયાની દિશા તમે બદલી દીધી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના કારણે આજે અમે જે કંઈ છે એ બની શક્યા છે. તમારો આભાર માનીએ છીએ જે આશીર્વાદો તમે અમને આપ્યા છે તેને માટે, અમારા વ્યક્તિગત જીવનોને માટે, જે વિશ્વાસ તમે મારો મૂક્યો છે તેને માટે, તમારા વચનોને માટે, તમારી મંડળીને માટે. તમારો આભાર માનીએ છીએ અમારી ગુજરાત ડાયોસિસને માટે, અમારા માન બિશપ સાહેબ અને તેમના કુટુંબને માટે. તમારો આભાર માનીએ છીએ અમારી મંડળીઓના પાળક સાહેબોને માટે, આગેવાનોને માટે અને દરેક સભ્યોને માટે. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ ગુજરાત ડાયોસિસમાં જે આશીર્વાદો તમે આપ્યા છે તેના માટે, અને એ વડે જે સેવા અમે સમાજની કરી શકીએ છીએ, અને અમારી પાસે જે વિવિધ ક્ષેત્રો પ્રભુ તમે આપ્યા છે કે જેના દ્વારા બહોળા સમાજને અમે પહોંચી શકીએ છીએ. પ્રભુ, એ સર્વ સેવાઓને માટે, એ સેવા પ્રવૃત્તિઓને માટે, તેની સાથે સંકળાયેલા સર્વને માટે, અને એના દ્વારા જે પરિણામો અમને પ્રાપ્ત થઈ શક્યા છે, જે આશીર્વાદો પ્રાપ્ત થઈ શક્યા છે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ અમારી સમગ્ર સીના સિનેટને માટે, તમારો આભાર માનીએ છીએ અમારા આગેવાનોને માટે, દરેક મંડળીઓને માટે. તમારો આભાર માનીએ છીએ કે ઉત્તર ભારતની અંદર તમે અમને સ્થાન આપ્યું છે, અને એ દ્વારા ઉત્તર ભારતને તમે આશીર્વાદ આપ્યો હશે. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કે પાછલા અઠવાડિયા દરમિયાન તમે અમારી સાથે રહ્યા, અમારું રક્ષણ કર્યું, અને આ દુઃખ સંત સપ્તાહમાં તમે અમને લઈ આવ્યા છો કે જ્યાં અમારું બધું જ ધ્યાન અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ મરણ અને પુનરુત્થાન પર કેન્દ્રિત કરી શકીએ, અને એ દ્વારા અમે અમારા વિશ્વાસમાં વૃદ્ધિ પામી શકીએ, નવું બળ પ્રાપ્ત કરી શકીએ અને આગળની તરફ ધસી શકીએ. પ્રભુ, અમે ફરીથી તમારો આભાર માનતા, તમારી સ્તુતિને આરાધના કરતા અમારા જીવનોને તમારા હાથમાં સોંપીએ છીએ. થવા દો કે એ વધસંપન્નનું મરણ એ અમારા જીવનો વ્યર્થ ન જાય, પણ પ્રભુ તમારી પાસે જ્યારે આવ્યા છે એ અમારા પાપોની અમે ક્ષમા માગીએ છીએ. પ્રભુ, અમારા પાપોની તમને ક્ષમા આપો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી અમને ધોઈને શુદ્ધ અને પવિત્ર કરો, અને નવું બળ તમારી પાસે પ્રાપ્ત કરતા અમે આગળ ને આગળ વધતા, પાપ અને પરીક્ષણની સામે લડતા વિજય પ્રાપ્ત કરીને આગળ વધી શકીએ એવું તમે થવા દો, કે જેથી બીજાઓ જાણી શકે કે અમે તમારા બાળકો છે. અમારી અભાર સ્તુતિ અને પાપ ક્લોતની પ્રાર્થના અમારા વલાતારના પ્રભુ ખ્રિસ્તનામાં માન્યતાઓ, આમેન. પ્રભુનું પવિત્ર અને જીવંત વચન આપણે સાંભળીએ પહેલાં ભજન સંગ્રહમાંથી ગીત નંબર 222માં આપણે જોડાઈશું.
પવિત્ર શાસ્ત્રમાંથી પ્રભુના વચનો આપણે વાંચતા સાંભળીએ. નવા કરારમાંથી લુકની સુવાર્તા તેનો 23મો અધ્યાય અને તેની 54 થી 56 કલમ સુધી આપણે સાંભળીએ. લુકની સુવાર્તા તેનો 23મો અધ્યાય અને તેની 54મી કલમથી 56મી કલમ સુધી. લુક 23 અને 54મી કલમથી. તે દિવસ સિદ્ધિકરણનો હતો અને વિશ્રામવાર પણ નજીક આવ્યો હતો. જે સ્ત્રીઓ તેની સાથે ગાલિલમાંથી આવી હતી તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ અને તેનું શબ સી રીતે મૂક્યું હતું તે પણ જોયું. તેઓએ પાછી આવીને સુગંધિત અત્તર સ્ત્રીત કર્યા. આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો. પ્રભુ તેના વચનો વાંચવા સાંભળવા પર આશીષ આપો. આમેન. ફરીથી પ્રભુની સ્તુતિ આરાધના કરતા આપણે ગીતમાં જોડાઈશું. Yeah.
આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અત્યારે અમારી સાથે છો, અને એટલા માટે હિંમતથી તમારા કૃપાસનની પાસે અમે આવ્યા છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા સર્વને માટે આ દિવસોમાં. પ્રભુ, તમારા વચનો જે અમને પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે થવા દો કે એ વચનો અમારા જીવનમાં સતત કાર્ય કરતા રહે, એ વચનો અમને હિંમત આપે, બળ આપે, અને અમારો વિશ્વાસ વૃદ્ધિ પમાડે કે જેથી અમે સતત તમારા માર્ગમાં ચાલી શકીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે આજે જ્યાં જ્યાં તમારા બાળકો એકઠા મળ્યા હશે, તમારી સ્તુતિને આરાધના કરતા તમારું વચન સાંભળશે, ત્યારે તમારું વચન તેઓના જીવનમાં વ્યક્તિગત રીતે કાર્ય કરે, વ્યક્તિગત રીતે તેઓની સાથે વ્યવહાર કરે. અને પ્રભુ, તમારું વચન સાંભળવા માટે અને સ્વીકારવા માટે તમે તેઓને સહાય કરો. તમારા સેવક અને સેવિકાઓ જે આજે તમારું વચન લાવી રહ્યા હશે, પ્રભુ, અમારી પ્રાર્થના છે કે પવિત્ર આત્માના સામર્થ્યમાં તેઓને ભરી દો, તમારો તાજો અભિષેક તેઓના પર થાય એવું તમે થવા દો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ આવતીકાલે પણ જ્યારે તમારા બાળકો તમારા ઘરમાં જઈને એ આનંદ વ્યક્ત કરશે, એ જાણતા કે પ્રભુ યેશુ ખ્રિસ્ત ખરેખર મરણમાંથી ઉઠ્યા હતા અને આજે તેઓ જીવંત ઈશ્વર છે, એ કબરના બંધનો તમને તોડી શક્યા નહીં. પ્રભુ, એ જે આનંદ છે એ સદાકાળ ટકી રહે એવું તમે થવા દો. એ પ્રભુ યેશુ ખ્રિસ્ત જીવંત ઈશ્વર છે, એની સભાનતા તેઓને દરેક સંજોગો અને દરેક પળોમાં થતી રહે એવું તમે થવા દો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ગુજરાત ડાયસિસને માટે, અમારા માન બિશપ સાહેબને માટે, તેમના પરિવારને માટે. પ્રભુ, તમે તેમની સેવાઓને આશીર્વાદિત કરો. તેમની સેવાઓ દ્વારા ગુજરાત ડાયસિસની મંડળીઓ આત્મિક રીતે વૃદ્ધિ પામતી જાય એવું તમે થવા દો. પ્રભુ, તેમની મુસાફરીઓમાં તમે તેઓનું રક્ષણ કરો, અને જ્યારે તેઓ અમેરિકામાં તમારું વચન લાવી રહ્યા છે ત્યારે પ્રભુ તમે તેઓનો ભરપૂરથી ત્યાં ઉપયોગ કરો કે જેથી ગુજરાત ડાયોસિસ અને અમેરિકામાં તમારા વસતા લોકોની સાથેનો સંબંધ એ વધુ ગાઢ અને મજબૂત બનતો જાય. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે એ સેવાઓ પૂર્ણ કરીને તેઓ સહી સલામત પાછા આવી શકે એવું તમે થવા દો. તેમના પરિવારને પ્રભુ તમારી આશીષ આપો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ગુજરાત ડાયોસિસની મંડળીઓને માટે, પ્રવૃત્તિઓને માટે, અમારા ઉપાધ્યક્ષ સાહેબ અને સેક્રેટરી સાહેબ અને ટ્રેઝરર સાહેબ અને કાર્યવાહક સમિતિને માટે, દરેક બાળક સાહેબોને માટે, પાસ્ટર કમિટીના સભ્યોને માટે અને આગેવાનોને માટે જે જવાબદારી તમે તેઓને આપી છે, ત્યારે પ્રભુ એ જવાબદારી વિશ્વાસુપણે અદા કરવાને માટે તમે તેઓને જ્ઞાન દાપણ આપો. પ્રભુ, મારી મંડળીઓ સતત આત્મિક રીતે વૃદ્ધિ પામતી જાય અને નવી નવી મંડળીઓ સ્થપાતી જાય એવું તમે થવા દો. તમારા બાળકો તરીકે તમારી મંડળીમાં જે સ્થાન અને માન તમે એમને આપ્યું છે, ત્યારે અમારી પ્રાર્થના છે કે અમારી મંડળીને માટે, અમારી મંડળીના આગેવાનોને માટે પ્રાર્થના કરવાને તમે એમને સહાય કરો. એ મંડળીઓ પ્રત્યેનો પ્રેમ તમે અમારામાં પેદા કરો કે જેથી દરેક કાર્યમાં, દરેક સેવામાં અમે સહકાર આપી શકીએ. પ્રભુ, આ દિવસોમાં જે કંઈ અમારી આસપાસ બની રહ્યું છે, અમારી પ્રાર્થના છે કે તમારો કાબૂ અને નિયંત્રણ હોય. પ્રભુ, તમારા બાળકોનું તમે રક્ષણ કરો. આ સતાવણીના સમયમાં પ્રભુ તમે તેઓના વિશ્વાસને વધુ દ્રઢ અને મજબૂત બનાવો. જેઓ સતાવણી કરી રહ્યા છે તેઓને તમે જ્ઞાન અને ડાપણ આપો કે જેથી સત્ય શું છે તે તેઓ સમજી શકે અને સ્વીકારી શકે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા દરેક મંડળીઓના ભાઈ બહેનોને માટે, જે કાર્ય તેઓ કરે છે, જે વિવિધ સેવાઓ તેઓ બજાવે છે, પ્રભુ તમે એ માટે તમારું જ્ઞાન પૂરું પાડો. એ કાર્યનો આનંદ અને સંતોષ તમે તેઓને પૂરા પાડો. અને વિશેષ પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે જ્યાં જ્યાં તેઓ કાર્ય કરે છે, એ ઓફિસ હોય કે ફેક્ટરી હોય કે દુકાન હોય કે પોતાનો બિઝનેસ હોય, પ્રભુ જ્યાં કંઈ તેઓ જાય ત્યાં તમારો આશીર્વાદ તેઓના દ્વારા ત્યાં વહેતો થાય કે જેથી બીજાઓ જાણી શકે કે ઈસુ એ જ પ્રભુ છે. પ્રભુ, આ તમારા બાળકોને એ પ્રમોશનનો આશીર્વાદ તમે પૂરો પાડો. તેમને
પ્રમોશન મળતા રોકતી બાબતોને સંપૂર્ણપણે તમે દૂર કરો અને તેઓને માટે તમે દ્વાર ખુલ્લા કરો. જે જે પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો તેઓ પોતાના કાર્યસ્થળ પર કરતા હોય, પ્રભુ એ સગળું તમે દૂર કરો. પ્રભુ એનો નિકાલ તેઓને મળી રહે, એનો ઉકેલ તેઓને મળી રહે, એવું તમે થવા દો. તેમની સાથે કાર્ય કરનારા દરેક તેમના પર પ્રેમ કરે, તેમને સહકાર આપે, તેમની પડખે ઊભા રહે, એવું તમે થવા દો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીના ભાઈ બહેનો કે જેઓ ઘેર રહીને પોતાનું કાર્ય કરે છે, તેઓની પણ તમે સાથે રહો, તમારું સામર્થ્ય અને બળ તેઓને પૂરા પાડો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા સિનિયર સિટીઝન્સ માટે, અમારા વડીલોને માટે, તમે તેઓનું રક્ષણ કરો, સારું આરોગ્ય પ્રભુ તમે તેઓને પૂરું પાડો, તેઓને જે કંઈ તમે આપો છો એ આનંદથી સ્વીકારવાને માટે સહાય કરો, કે જેથી તેઓનો સમય તેઓ પ્રાર્થનામાં, તમારી સ્તુતિના આરાધનામાં અને આભારમાં ગાળી શકે. પ્રભુ જે ઘરોમાં તેઓ રહે છે ત્યાં તેઓની કાળજી અને સંભાળ લેવામાં આવે, તેઓની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે, એવું તમે થવા દો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીઓના યુવાનોને માટે, પ્રભુ તમે આ જગતમાં તેઓનું રક્ષણ કરો. પ્રભુ તમે તેઓને કૃપા આપો કે તેઓ હંમેશા તમારા જ બની રહે અને કદી એ સતનની જાળોમાં સપડાય નહીં. એવા યુવકો અને યુવતીઓ કે જેઓ અલગ અલગ પ્રકારના બંધનોમાં છે, જેઓ તમારાથી દૂર ચાલ્યા ગયા છે, પ્રભુ તમે તેઓને કૃપા કરીને પાછા લાવો. એ બંધનોને પ્રભુ તમે તોડી નાખો અને પ્રભુ તેઓની જરૂરિયાતો તમે પૂરી પાડો. એવા અમારા યુવાનો કે જેઓ યોગ્ય જીવન સાથેની શોધમાં છે, પ્રભુ અમારી પ્રાર્થના છે કે યોગ્ય પાત્ર તમે તેઓને માટે પૂરું પાડો. જેઓ નોકરીની શોધમાં છે, પ્રભુ તમે નોકરી માટેની યોગ્ય તકો તેઓને પૂરી પાડો. એ ઇન્ટરવ્યૂને માટે તમે તેઓને તૈયાર કરો કે જેથી દરેક ઇન્ટરવ્યૂમાં તેઓને સફળતા પ્રાપ્ત થાય. અને પ્રભુ ઉચ્ચ સ્થાનો આ જગતના તમે તેઓને પૂરા પાડો કે જેથી અમે એ પ્રગટ કરી શકીએ કે અમે એ જીવંત ઈશ્વરના બાળકો છીએ, એ ઈશ્વર કે જે રાજાનો રાજા અને પ્રભુઓનો પ્રભુ અને આખા જગતનો માલિક છે, અને અમને ઓછું કશું જ જોઈતું નથી. પ્રભુ અમારા યુવાનો માટે એ ઉચ્ચ સ્થાનો તમે તૈયાર કરો કે જેથી એ તેઓ સર કરી શકે. પ્રભુ અમારા બાળકો કે જેઓ આ દિવસમાં પરીક્ષા લખી રહ્યા છે અને લખવાના છે, તેમના અભ્યાસને તમે આશીર્વાદિત કરો, તેમની યાદશક્તિને તમે સતેજ કરો, અને જ્યારે પરીક્ષા ખંડમાં તેઓ બેસે ત્યારે સગળું તેઓના સ્મરણમાં તમે લાવો કે જેથી એ પરીક્ષાઓમાં તેઓને વિજય પ્રાપ્ત થાય અને પ્રભુ સારા પર્સન્ટેજ તેઓ પ્રાપ્ત કરી શકે, કે જે તેમનું ભવિષ્ય તમારામાં બધું સમૃદ્ધ અને સુખી બની શકે. પ્રભુ અમારા કુટુંબોમાં તમે કાર્ય કરો, અમારા કુટુંબોને તમે એક કરો. અમારા કુટુંબોમાં જે કંઈ પ્રશ્નો અને સમસ્યાઓ છે, ઝઘડાઓ છે, વિખવાદ છે, એ સગળું પ્રભુ તમે દૂર કરો કે જેથી સાથે મળીને તેઓ તમારી આરાધના કરી શકે. પ્રભુ એવા કુટુંબો જેઓ દુઃખી છે, જેઓ નિરાશનતા થઈ ગયેલા છે, પ્રશ્નોથી અને સમસ્યાઓથી ઘેરાયેલા છે, નાણાકીય વિખવાદો છે, નાણાકીય પ્રશ્નો છે, પ્રભુ તમે એ સગળું દૂર કરો અને તમારી શાંતિ તમે તેઓને આપો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારું એક એક કુટુંબ એ તમને સોંપાયેલું હોય, એક એક કુટુંબ એ તમારી સ્તુતિને આરાધના કરે અને તમારી પાછળ ચાલે. દરેક ઘરોમાં પ્રભુ તમારી હાજરી હોય, તમારું સામર્થ્ય અને પરાક્રમ દરેક ઘરોમાં પ્રગટ થાય, એવું તમે થવા દો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા એક એક સભ્યના જીવનો એ તમને સમર્પિત હોય, તમારે માટે તેઓ જીવી શકે અને તમારે માટે તેઓ બહાર જાય, કે જેથી તેમના જીવનને જોઈને લોકો એ તમારી પાસે આવી શકે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગ તારનાર તરીકે તેઓ સ્વીકાર કરી શકે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા દેશને તમારી આશીષ આપો, અમારા દેશના વડાપ્રધાન, તેમના સાથી પ્રધાનો, અમારા દેશના રાષ્ટ્રપતિનું ઉપરાષ્ટ્રપતિ, અમારા દરેક રાજ્યોના મુખ્ય પ્રધાનો અને તેમના સાથી પ્રધાનો, દરેક રાજ્યોના રાજ્યપાલ, લોકસભા અને રાજ્યસભાના સભ્યો અને વિધાનસભાના સભ્યો, પ્રભુ જેઓના હાથમાં તમે સત્તા લેવાનો અધિકાર મૂકેલો છે, પ્રભુ જેઓને તમે આ દેશની અંદર રાજ્યમાં મૂકેલા છે, તમારું જ્ઞાન અને ઢાંપણ તમે તેઓને પૂરા પાડો, તમારો પ્રેમ તેઓને હૃદયમાં રેડી દો, કે જેથી આ દેશને યોગ્ય અને ન્યાયનું શાસન આપી શકે,
આ દેશને એ શાંતિ અને વિકાસના માર્ગે તેઓ આગળ લઈ જઈ શકે. આ દેશને તેઓ દરેક પ્રકારના અનિશ્ચિતત્વોમાંથી મુક્ત કરી શકે. ને પ્રભુ, તમે તેઓની સાથે રહો, તમે તેઓને દોરો અને ચલાવો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા દેશને તમારી આશીષ આપો, તમારી શાંતિ પ્રભુ તમે સ્થાપો. આખા વિશ્વમાં પ્રભુ તમારી શાંતિ તમે સ્થાપો. વિશ્વ સ્તરે જે કંઈ પ્રશ્નો હોય એ પ્રભુ તમે દૂર કરો. આતંકવાદ અને યુદ્ધના પ્રશ્નો પ્રભુ તમે દૂર કરો. દરેકની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો. જેઓ નિરાશનતાશ થઈ ગયેલા છે તેઓને પ્રભુ તમે ઉત્તેજન આપો. જેઓ ભૂખ્યા છે તેઓને પ્રભુ તમે ભોજન પૂરું પાડો. જેઓ બીમાર છે તેઓને પ્રભુ તમે સાજાપણું આપો. પ્રભુ, આજે જ્યારે સાથે મળીને અમે તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ ત્યારે પ્રભુ તમારા વચનનો પ્રકાશ અને ખુલાસો તમે અમને પૂરો પાડો. અમને હિંમત આપો, અમારા વિશ્વાસને તમે વધારો. અમારી પ્રાર્થના મરવાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના માંગીએ છીએ. આમેન. આવો આપણે આપણી જાતને પ્રભુના વચનને માટે તૈયાર કરીએ અને પ્રભુનું વચન આપણે સાંભળીએ. પહેલાં ખાસ ગીતમાં આપણે જોડાઈશું અને પ્રાર્થનાના સ્વરૂપમાં આ ગીતમાં આપણે જોડાઈએ. Na sabne kru padate.
આપણે પ્રભુનું વચન જોઈએ. પહેલાં પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ શુભ શુક્રવારના દિવસને માટે કે જ્યાં અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના મરણ અને દુઃખને યાદ કરી શક્યા અને વધસ્તંભ પર જે મહાન કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા અમારા માટે કરવામાં આવ્યું, જે પાપ, રોગ, દુઃખ અને દર્દ તેમણે પોતાના પર લઈ લીધા અને સર્વોમાંથી અમને મુક્ત કર્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને આજે જ્યારે શનિવારની સાંજે તમારું વચન પ્રાપ્ત કરવાને માટે અમે એકઠા મળ્યા છીએ, ત્યારે અમારી પ્રાર્થના છે કે તમારો આશીર્વાદ અમારા પર તમે રેડી દો. પ્રભુ, તમે તમારા વચનને સમજવાને માટે, સ્વીકારવાને માટે અને અમારા જીવનોમાં વ્યક્તિગત રીતે અને વ્યવહારિક સ્વરૂપે મૂકવાને માટે તમે અમને સહાય કરો, કે જેથી તમારું વચન આજના દિવસનું મહત્ત્વ અમને સમજાવી શકે અને એ દ્વારા અમે શીખી શકીએ કે તમે અમારા જીવનમાં અને અમારા જીવન દ્વારા શું કરવા માગો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ, આમેન. આજનો દિવસ એ શનિવારનો દિવસ છે. ગઈકાલ ગુડ ફ્રાઈડે, શુભ શુક્રવાર, અને ગઈકાલે આપણે પ્રભુ મંદિરમાં સવારે ગયા, પ્રભુનું વચન આપણે સાંભળ્યું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે દુઃખ આપણે માટે સહન કર્યું, વધસ્તંભ પર તેઓ મરણ પામ્યા અને પોતાનું કિંમતી રક્ત વહેવડાવ્યું, એ પર મનન કર્યું અને એમાંથી આપણે એ શીખી શક્યા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પોતાને માટે વધસ્તંભ પર મરણ પામ્યા, આપણે બદલે તેઓ મરણ પામ્યા, જે પાપની શિક્ષા આપણે ભોગવવાની હતી એ તેમણે પોતાના પર લીધી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ થયું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબને કબરમાં મૂકવામાં આવે છે અને ત્યાં મોટો પથ્થર મૂકવામાં આવે છે. અને બીજો દિવસ એ શનિવારનો દિવસ. શનિવારના દિવસ વિશે બાઇબલમાં બહુ ઓછું લખવામાં આવેલું છે. લુકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને 56મી કલમમાં લખ્યું છે કે તેઓએ પાછી આવીને સુગંધી અત્તર સિદ્ધ કર્યા, આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો. બીજું કશું જ ત્યાં લખવામાં આવેલું નથી, વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો. શુભ શુક્રવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાત વાણી પર આપણે મનન કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કાર્ય વધસ્તંભ પર કર્યું એના વિશે આપણે જાણકારી મેળવી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલ્યા, પરંતુ શનિવારે ઈશ્વર ચૂપ રહ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ ચૂપ રહ્યા. કોઈ કશું જ આપણને બીજું જોવા મળતું નથી અને એટલા માટે એ શનિવારને શાંત શનિવાર એ નામ આપવામાં આવે છે અને પવિત્ર શનિવાર પણ એ નામ આપવામાં આવે છે. શનિવાર કે જ્યાં શિષ્યોએ સાબત દિન પાડ્યો, એ સ્ત્રીઓએ સાબત દિન પાડ્યો, યહૂદીઓએ સાબત દિન પાડ્યો અને આગલા દિવસે જે કંઈ બન્યું હતું એના વિશે કદાચ તેઓ વિચાર કરતા હશે. પણ પહેલી બાબત જે આપણે અહીંયા જોઈએ છે એ એ છે કે ઈશ્વર શનિવારના દિવસે શાંત રહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ શનિવારના દિવસે શાંત રહેશે કે જેમણે અત્યાર સુધી શિક્ષણ આપ્યું, ચમત્કારો કર્યા, એ દાવાઓ કર્યા અને હવે છેલ્લે વધસ્તંભ ઉપર શુક્રવારના દિવસે તેઓ એ પણ કહેશે કે સંપૂર્ણ થયું, એમણે બધું જ કાર્ય પૂર્ણ કર્યું અને એમણે કહ્યું કે સંપૂર્ણ થયું અને હવે શનિવારે કશું જ બનતું આપણે જોતા નથી. એ સ્ત્રીઓ હોય, શિષ્યો હોય કે યહૂદીઓ હોય, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે દાવા કર્યા હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે ત્રીજે દિવસે હું પાછો ઉઠીશ, શિષ્યો એ ઘરમાં જઈને ભરાઈ રહેશે. એ દિવસે જે એમના મનની અંદર ચાલી રહ્યો હતો એના વિશે જો આપણે વિચાર કરીએ તો ભયના કારણે તેઓ બારણા બંધ કરીને અંદર હતા. એ શિષ્યો કે જે અત્યાર સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે હતા, જે શિક્ષણ એમણે પ્રાપ્ત કર્યું, જે ચમત્કારો એમણે જોયા અને જે અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથી 10 અને 1માં તેઓને આપ્યો એ એમણે પ્રાપ્ત કર્યો અને હવે
જ્યારે તેઓ જુએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ થઈ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડવામાં આવ્યા અને એમના દેહને હવે કબરમાં મૂકવામાં આવ્યો, ત્યારે એમની પરિસ્થિતિ અત્યારે કેવી હશે? કેવા પ્રકારના વિચારોમાંથી અને લાગણીઓમાંથી તેઓ અત્યારે પસાર થઈ રહ્યા હશે? એ રૂમમાં તેઓ બંધ હતા અને ત્યાં એ બીક પણ તેઓને હતી, એ નિરાશા પણ હતી, એ કન્ફ્યુઝન પણ એમને હતું કે જે અમારા ગુરુ કે જેમણે કહ્યું હતું કે ત્રીજે દિવસે હું મૂલામાંથી પાછો ઉઠીશ, આજે બીજો દિવસ છે, હવે શું થશે? એમના ભવિષ્ય વિશે પણ એમને ચિંતા હતી કે હવે અમારું શું, હવે અમે કોની પાછળ જઈશું, હવે અમે શું કરીશું, અમારા જીવનનું શું, આવતીકાલનું અમારા માટે શું? એમને માટે અત્યારે આઈડેન્ટિટી ક્રાઇસિસ પણ હતી. અત્યાર સુધી તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો તરીકે ઓળખાતા હતા, પણ હવે આવતીકાલથી અમારી ઓળખ શું? અમે લોકોની આગળ જઈશું ત્યારે અમારી ઓળખ શું હશે? અમે કેવી રીતે અમારી જાતને લોકોની આગળ રજૂ કરીશું કે પ્રગટ કરીશું? શું ખાઈશું? શું પાછા અમે અમારા કુટુંબની પાસે જતા રહીએ? શું કરીએ? ઘણી બધી મૂંઝવણોમાંથી તેઓ અત્યારે પસાર થઈ રહ્યા હતા, પરંતુ એક બાબત એ હતી કે તેઓ અત્યારે સાથે હતા. અને બીજી બાજુ એ સ્ત્રીઓ વિશે પણ આપણે વિચાર કરીએ, એમને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે વિશ્વાસ હતો અને આશા હતી, એમની લાગણીઓ અત્યારે કેવી હશે? શું એ શિષ્યો અને એ સ્ત્રીઓ એમ વિચારી રહ્યા હશે કે શા માટે ઈશ્વર અત્યારે શાંત છે? શા માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમણે સમગ્ર માનવજાતના પાપ પોતાના પર લીધા, કે જેના વિશે ઘણા બધા સાક્ષી પણ આપી, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આટલા બધા ચમત્કારો કર્યા, જેમણે મરણમાંથી બીજાને સજીવન કર્યા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શું ઈશ્વર જીવાડી ન શકે? શું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પરથી ઈશ્વરે ઉતારી શક્યા ન હોત? ઘણી બધી શંકાઓ અને ઘણા બધા નકારાત્મક વિચારો અત્યારે તેઓના મનની અંદર આવ્યા હશે. અને જે પ્રશ્ન થયો હશે એ કે ઈશ્વર ક્યાં છે? શા માટે ઈશ્વરે આ બધું થવા દીધું? શા માટે ઈશ્વરે અત્યારે અમને એકલા મૂકી દીધા? શા માટે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને અમારી પાસેથી લઈ લીધા? અને એ શનિવારે એ ઘણા બધા પ્રશ્નોમાંથી, એ ઘણી બધી મૂંઝવણોમાંથી, એ નકારાત્મક વિચારો અને નકારાત્મક લાગણીઓમાંથી શિષ્યો પસાર થઈ રહ્યા હશે. અને આજે જો તમારા જીવન વિશે તમે વિચાર કરો તો કેટલી બધી વખતે એ શાંત શનિવારમાંથી તમે પસાર થતા હશો કે થઈ રહ્યા હશો, કે જ્યાં તમારો એ પ્રશ્ન હશે કે શા માટે મારા જીવનમાં આ બધું બની રહ્યું છે? મેં બહુ પ્રાર્થનાઓ કરી પણ ઈશ્વર ઉત્તર આપતા નથી. મારો કેટલો બધો વિશ્વાસ પ્રભુ પર છે પણ પ્રભુ કંઈ બોલતા નથી. શા માટે પ્રભુ જોતા નથી? એ હબાકુક એના જમાનાની અંદર એનો પણ એ જ પોકાર હતો કે પ્રભુ કેટલું બધું આજુબાજુ બની રહ્યું છે પણ શા માટે તમે ચૂપ છો? શા માટે તમે બોલતા નથી? અને કેટલા બધાની આ પરિસ્થિતિ હશે કે પ્રભુ કેમ તમે મારી પરિસ્થિતિમાં કશું કરતા નથી? મારી આસપાસ પ્રશ્નો છે, સમસ્યાઓ છે, મને એમ લાગે છે કે મારું ભવિષ્ય અંધકારમય છે, મારા બાળકોના ભવિષ્યનું શું, એમની નોકરીનું શું, એમના લગ્નોનું શું? કેટલું બધું તમારા જીવનમાં, તમારા કુટુંબમાં અને તમારી આસપાસ બની રહ્યું હશે? કેટલી બધી વખતે તમે મૂંઝવણો રજૂ કરી હશે કે પ્રભુ શા માટે મને નોકરી મળતી નથી? તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આગળ રજૂ કર્યું હશે કે પ્રભુ શા માટે મારા મનની અંદર આત્મહત્યાના વિચારો આવે છે? શા માટે મારે મરી જવું જોઈએ એ વિચારો આવી રહ્યા છે? અને મને જાણે લાગી રહ્યું છે કે મારા બધા જ સ્વપ્નો એ તૂટી રહ્યા છે. ઈશ્વર એ સમયે શાંત હતા. ઈશ્વર જો ધારત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પરથી ઉતારી શક્યા હોત. ઈશ્વર જો ધારત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દને કબરમાં જતું રોકી શક્યા હોત, પણ ઈશ્વરે એમ કર્યું નહીં. ઈશ્વર એ શનિવારે શાંત રહ્યા અને ઈશ્વરે એમનો હેતુ બીજા દિવસે પ્રગટ કર્યો. જ્યારે ઈશ્વર શાંત હોય છે એનો અર્થ એ નથી હોતો ઈશ્વર આપણે માટે કશું જ કરતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જ્યારે ધરપકડ થઈ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે લઈ જવામાં આવ્યા એક જગ્યાએથી બીજી જગ્યાએ,
જે પ્રશ્નોને પૂછવામાં આવ્યા એ લુક 23 અને 9મી કલમ, ત્યાં લખ્યું છે કે તેણે તેને ઘણી ઘણી વાતો પૂછી પણ તેણે તેને કંઈ ઉત્તર આપ્યો નહીં. હેરોદ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઘણી બધી વાતો પૂછે છે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ પણ ઉત્તર આપ્યો નહીં. માથી 15:23, માર્ક 15:5, માર્ક 14:61, માથી 27:14, 27:12, 26:63, એ બધામાં એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચૂપ રહ્યા પણ એ કશું જ બોલ્યા નહીં. યશાયા પ્રબોધક 53મા અધ્યાયની અંદર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે લખે છે 53:7 કે તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉગાડ્યું નહીં. જેમ હલવાન વધ કરવાને માટે લઈ જવામાં આવે છે અને ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી ઊભી રહે છે, તેના જેવો તે હતો, તેણે પોતાનું મોં ઉગાડ્યું જ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ જાણતા હતા કે કઈ જગ્યાએ શાંત રહેવું, કયા ઘટના અને સંજોગોમાં શાંત રહેવું, અને એ શાંત રહ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરનું શુદ્ધિકરણ કરે છે એના આગલા દિવસે, એટલે કે પામ સંડે ખજૂરના રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુસાલેમમાં જાય છે. માર્ક 11મો અધ્યાય અને 11મી કલમ, ત્યાં લખ્યું છે કે તે મંદિરમાં ગયો, ચારે બાજુ એણે બધું જોયું અને પાછો ગયો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મંદિરમાં ગયા ત્યારે એમણે જોયું હતું કે ત્યાં શું બની રહ્યું છે. જે વેપારીઓ વેપાર કરતા હતા, જે કોલાહલ અને બૂમ ત્યાં પડતી હતી, એ પક્ષીઓ અને પશુઓનો અવાજ, અને જેઓ મંદિરમાં પ્રભુનું ભજન કરવા માટે આવતા હતા એમને જે ખલેલ પડતી હતી, ત્યારે શું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી ઉકળી ઉઠ્યું નહીં હોય? શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ નહીં થયું હોય કે અત્યારે હું ચાબુક લઈને મારું અને એમને બહાર કાઢી મૂકું ને આ જગ્યાને શુદ્ધ કરું? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમયે કશું જ કર્યું નહીં. એમણે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી એ શાંત રહ્યા, પાછા ગયા અને બીજા દિવસ આવીને તેમણે મંદિરને શુદ્ધ કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમયે શાંત રહ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જાણતા હતા કે એમણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. અને એટલા માટે જ્યારે એ શાંત શનિવાર તમારા જીવનની અંદર આવે છે, જ્યારે તમને એમ લાગે છે કે ઈશ્વર શાંત છે અને મારા માટે કશું કરતા નથી, ત્યારે આપણે એ જાણવાની જરૂર છે કે ઈશ્વર તમને એ આશીર્વાદોને માટે તૈયાર કરી રહ્યા છે. એ બાબત હું તમને કહેવા માગું છું કે ઈશ્વર આશીર્વાદોને તમારી માટે તૈયાર કરી રહ્યા નથી, પણ તમે એ આશીર્વાદોને પ્રાપ્ત કરો અને આશીર્વાદોને માણો એ માટે તમને તૈયાર કરી રહ્યા છે. જ્યારે તમને એમ લાગે છે કે મારી આસપાસ કશું થતું નથી, મારી પ્રાર્થનાનો જવાબ મને મળી રહ્યા નથી, મારી જરૂરિયાતો પૂરી પડતી નથી, કશું જ થઈ રહ્યું નથી, જાણે ચારે બાજુ અંધકાર છે, ત્યારે ઈશ્વર તમને તૈયાર કરી રહ્યો હોય છે કે જેથી જે આશીર્વાદો ઈશ્વર તમને આપવા માંગે છે એ તમે પ્રાપ્ત કરી શકો અને માણી શકો. અને એટલા માટે જે બીજી બાબત આપણે અહીંયા શીખીએ છીએ એ એ છે કે એ ઈશ્વર જે શાંત રહે છે ત્યારે ઈશ્વર આપણા માટે સગળું તૈયાર કરે છે, આપણને તૈયાર કરે છે. જેમ મેં કહ્યું એ પ્રમાણે ઈશ્વર આશીર્વાદો આપણે પ્રાપ્ત કરીએ, એને માણીએ, એનો આનંદ ઉઠાવીએ, એના માટે આપણને તૈયાર કરે છે. ઘણા બધા લોકો એ પ્રમાણે કહેતા હોય છે કે ઈશ્વરે મને પુષ્કળ આપ્યું છે, ઈશ્વરે મને બહુ આશીર્વાદો આપે છે, આ આશીર્વાદ ઈશ્વરનો છે. બધી જ બાબતોને આપણે આશીર્વાદમાં ખપાવતા હોઈએ છીએ, જણાવતા હોઈએ છીએ, પણ સેતન પણ ઘણી બધી બાબતો આપતો હોય છે. જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કર્યું અને કહ્યું કે જો તું મારું ભજન કરીશ તો આ બધું હું તને આપીશ, ઘણી બધી એવી બાબતો છે કે જે સેતન પણ આપતો હોય છે, પણ એ તમે માણી શકતા નથી, એનો આનંદ ઉઠાવી શકતા નથી. પણ જે આશીર્વાદ ઈશ્વર આપે છે એનો આનંદ તમે ઉઠાવી શકો છો, એને માણી શકો છો અને બીજાઓની આગળ તમે રજૂ કરી શકો છો. અને ઈશ્વર આવા સમયની અંદર આપણને તૈયાર કરે છે. તો કેવી રીતે આપણે આપણી જાતને એ માટે તૈયાર કરી શકીએ? શિષ્યો એ ઘરમાં હતા ત્યારે ઘણી બધી મૂંઝવણોમાંથી પસાર થયા હશે, ત્યારે એ બધું એમણે યાદ કર્યું હશે, શું શું પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિક્ષણ આપ્યું હતું, શું શું પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું. એકબીજાની સાથે તેઓ વાત કરતા હશે કે કેવો ચમત્કાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યો, એ 5000ને જમાડ્યા એ પહેલાં જે આપણી મૂંઝવણ હતી, કેવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા હતા, અને પછી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 5000ને જમાડ્યા, આપણે લોકોને ખોરાક વેચ્યો, ત્યારે કેટલો બધો આનંદ આપણને થયો,
કે થોડામાંથી કેટલા બધા લોકોને આપણે જમાડી શક્યા. એ ભૂતોને એમણે કાઢ્યા ત્યારે કદાચ એમને બીક પણ લાગી હશે. જે માન્યતાઓ હતી, જે શિક્ષણ એમણે નાનપણમાં પ્રાપ્ત કર્યું હશે એ પ્રમાણે એમને બીક પણ લાગી હશે. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો અધિકાર વાપરીને અશુદ્ધાત્માને કાઢ્યા ત્યારે કેટલો બધો આનંદ એમને થયો હશે. એ બધું એકબીજાની સાથે તેઓ વાત કરતા હશે અને એમનો વિશ્વાસ એ મજબૂત બનતો જતો હશે. ભલે એ અઠવાડિયાના પ્રથમ દિવસે જ્યારે સ્ત્રીઓએ એમને આવીને સમાચાર આપ્યા ત્યારે જે પ્રમાણે પ્રતિક્રિયા એમણે કરી એના પરથી આપણે જોઈએ છે કે એ લોકો એ માનવાને માટે તૈયાર નહોતા, પણ એમનો વિશ્વાસ એ મજબૂત બન્યો હશે, એમનું આંતરબળ એ મજબૂત બન્યું હશે. અને એ આપણે કરવાનું છે. જ્યારે આપણને એમ લાગે છે કે શાંત શનિવારમાંથી આપણે પસાર થઈ રહ્યા છે ત્યારે આપણે આપણું ધ્યાન એ ઈશ્વર તરફ કેન્દ્રિત કરવાનું છે. એ ઈશ્વર કે જેના હાથમાં આપણું જીવન છે, એ ઈશ્વર કે જેના હાથમાં આપણું ભવિષ્ય મજબૂત છે, એ ઈશ્વર કે જે આપણે માટે સઘળું કરી શકે છે, જેના માટે કાર્ય કરવાને માટે કોઈ સીમા નથી, જેના માટે ટાઈમનું કોઈ બંધન નથી, જેનું માલિકી આખી પૃથ્વી પર છે, સઘળાનો એ માલિક છે. જ્યારે આપણે એના પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને યશાયા પ્રવચક કહે છે કે શાંત રહેવાથી અને શ્રદ્ધા રાખવાથી, જ્યારે આપણે શાંત એવી પરિસ્થિતિની અંદર રહીએ છીએ અને ઈશ્વર પર શ્રદ્ધા રાખીએ છીએ ત્યારે ઈશ્વર આપણી અગાઉ જઈને સઘળું આપણા માટે તૈયાર કરે છે. એ પરિસ્થિતિની અંદર આપણે નાસીપાસ થવાનું નથી, નિરાશ થઈ જવાનું નથી, અહીંથી ત્યાં દોડ કરવાની નથી, પણ એ સમય છે કે આપણે શાંત બેસીને આપણું ધ્યાન ઈશ્વર તરફ કેન્દ્રિત કરીએ. અને એ ઈશ્વર તરફ ધ્યાન કેન્દ્રિત કેવી રીતે કરી શકાય, તો પાછળ ઈશ્વર જે કંઈ આપણા જીવનમાં કર્યું છે એ યાદ કરતાં ઈશ્વરનો આભાર માનીએ. ઈશ્વરને કહે કે પ્રભુ તમે પાછલા દિવસમાં મારા માટે આ કર્યું એ માટે તમારો આભાર. ઈશ્વરે અત્યારે જે તમને આપ્યું છે એ યાદ કરીને તમે ઈશ્વરનો આભાર માનો. અને જેમ જેમ તમે આભાર માનતા જશો એમ એમ તમારા મનોવલણો, તમારા વિચારો, તમારી લાગણીઓ, તમારું ધ્યાન એ બધું બદલાઈ જશે અને તમારું ધ્યાન સંપૂર્ણપણે ઈશ્વર તરફ કેન્દ્રિત થશે. અને એ તમારું આત્મબળ મજબૂત બનશે, તમારા વિચારો હકારાત્મક બનશે અને તમે એ વિચારતા થશો, એ માનતા થશો કે હવે ઈશ્વર મારા માટે કાર્ય કરશે, ઈશ્વર મારી અગાઉ જશે, ઈશ્વર મને વિજય આપશે જ, આ પરિસ્થિતિમાંથી હું બહાર નીકળી શકીશ, છેલ્લો વિજય એ મારો છે અને શેતાન એ હારેલો છે. જેમ જેમ ઈશ્વરનો આપણે આભાર માનીએ છીએ એમ એમ આપણે ઈશ્વર આપણા માટે શું કરવા માગે છે એ જોતા જઈશું. જેમ જેમ આપણે ઈશ્વરની સ્તુતિની આરાધના કરીએ છીએ એમ ઈશ્વર સઘળા માર્ગો આપણા માટે ખુલ્લા કરતા જશે. ઈશ્વર એક પછી એક અવસરો અને તકો તમારી આગળ મૂકતા જશે કે જે ઈશ્વરે તમારા માટે તૈયાર કર્યા હશે. અને પછી એ સ્વીકારીને જ્યારે તમે આગળ વધશો ત્યારે વિજય તમારો છે, સફળતા તમારી છે, સઘળું અને સર્વસ્વ તમે પ્રાપ્ત કરી શકશો. જ્યારે એ સમયમાંથી તમે પસાર થાઓ છો એ શાંત શનિવાર હોય કે જેમાં તમને એવું લાગે કે શા માટે ઈશ્વર ચૂપ છે, પણ ઈશ્વર એ સમય ચૂપ નથી. એ શનિવાર પસાર થઈ જવાનો છે અને રવિવારની પ્રભાત આવવાની છે કે જ્યાં તમારે માટે બધું જ ઈશ્વર ખુલ્લું કરવાના છે. એ શિષ્યો કે જો મૂંઝવણમાં હતા, નિરાશ હતાશ થઈ ગયા હતા, બીક હતી એમને, પણ એ રવિવારની પ્રભાતે એમને સમાચાર પ્રાપ્ત થયા કે ઈસુ ઉઠ્યો છે. ત્યારે તેઓ દોડીને કબરે ગયા. જેઓ એ ઘરની અંદર ભરાઈ રહ્યા હતા બારણા બંધ કરીને, હવે તેઓ બહાર નીકળે છે કારણ કે એ શનિવાર પસાર થઈ ગયો અને રવિવારની સવાર એમના માટે આશાનું કિરણ લઈને આવી. વાલા મિત્રો, એ સમય પ્રભુ તમારા જીવનમાં લાવશે કે જ્યાં એ શનિવાર પૂરો થઈ જશે અને પછી તમારા માટે એક નવી શરૂઆત, એક નવો ઉદય, નવા સ્વપ્નો પ્રભુ તમારા માટે મૂકશે. અને એટલા માટે કદી નિરાશ થઈ જશો નહીં. ભલે શેતાન કે બીજાઓ એ નકારાત્મક વિચારો તમારા મનની અંદર લાવે, તમને ઘણું બધું કહે, પણ તમારે એ બધાનું માનવાનું નથી, પણ એ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું છે, એ આભાર અને સ્તુતિ સાથે, એ ઈશ્વરના જે વચનો છે એનો દાવો કરતા કે જે મારામાં છે એ આજે જગતમાં છે એના કરતાં મોટો છે. એ શનિવાર સદાને માટે રહેવાની નથી, પણ એ રવિવારનો ઉદય તમારા જીવનમાં થવાનો છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબરના બંધનો તોડીને રવિવારની પ્રભાતે જીવંત થયા.
એકબરના બંધનો એમને રાખી શક્યા નહીં. પ્રભુ યેસુ ખ્રિસ્ત વિજયવંત રીતે બહાર આવ્યા અને વિજય આજે તમારો છે. એ પ્રભુ યેસુ ખ્રિસ્ત આજે તમારા જીવનને ઘડી રહ્યા છે. એ પ્રભુ યેસુ ખ્રિસ્ત તમારા સપનોને ઘડી રહ્યા છે. અને એટલા માટે હિંમતથી આગળ વધો. દુનિયા તમારી છે, કોઈ તમને રોકી શકે એમ નથી. કારણ કે તમારામાં જે છે એ આજે જગતમાં છે એના કરતાં મોટો છે. શું એવા કોઈ સ્વપ્નો તમારા તૂટી ગયેલા છે? શું તમારું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે? શું તમે હંમેશા ચિંતાથી ભરાયેલા છો, બોજથી લદાયેલા છો? તો ઈસુ તમને આમંત્રણ આપે છે કે તમે મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. એ ઈસુ તમને આમંત્રણ આપે છે કે તમે મારા પર વિશ્વાસ મૂકો. અને કેવી રીતે તમે વિશ્વાસ મૂકી શકો? એ પ્રભુ યેસુ ખ્રિસ્તને પાસે જવા દ્વારા અને પ્રાર્થના કરવા દ્વારા કે પ્રભુ વધસ્તન પર તમે મારા માટે જે કાર્ય કર્યું, તમે મારા માટે મરણ પામ્યા, મારા પાપનો બોજો તમે લઈ લીધો, મારી શિક્ષા તમે લઈ લીધી, અને પ્રભુ તમે મારા માટે તમારું કિંમતી રક્ત વહેવડાવ્યું, મારા પાપોની મને ક્ષમા આપો અને તમારા કિંમતી રક્તથી મને ધોઈને શુદ્ધ અને પવિત્ર કરો અને મારા જીવનમાં આવો. આજે જો તમે એ નિર્ણય કર્યો નથી, એ વધસ્તનના ચરણોમાં આવ્યા નથી, તો આજે સમય છે કે તમારા સપનોને સાકાર તમે કરી શકો છો. એ ઈસુ જે જીવન આપવાને માટે આવ્યા, યોહાન 10:10 કે હું એટલા માટે આવ્યો કે તેઓને પુષ્કળ જીવન મળે. એ પુષ્કળ અને ભરપૂરથી ભરેલું જીવન આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આપવા માંગે છે. અને એટલા માટે તમારે એ કરવાનું છે કે તમે એ ઈસુની પાસે આવો, પાપોની માફી માગો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા અંગત તારનાર તરીકે સ્વીકાર કરો. એ શનિવારનો દિવસ જે ત્રીજી બાબત અહીંયા આપણે જોઈએ છે એ Luke 23:56 લખ્યું છે. આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓ વિશ્રામ લીધો. બે પ્રકારના લોકોને ત્યાં આપણે જોઈએ છે. એક પિલાત, હેરોદ અને યહૂદીઓ હતા અને એ ન્યાયાધીશો હતા, યાજકો હતા કે જેમના જીવનમાં ઉદ્વેગ હતો, જેઓને ચિંતા હતી. અને અહીંયા માથી સુવાર્તા તેનો 27:62 અને 62 એ લખ્યું છે. હવે સિદ્ધિકરણને બીજે દાડે મુખ્ય યાજકો તથા ફરસીઓએ પિલાત પાસે એકઠા થઈને કહ્યું કે સાહેબ, અમને યાદ છે કે થક જીવતો હતો ત્યારે કહેતો હતો કે 3 દાડા પછી હું ઉઠીશ. એ માટે 3 દાડા સુધી કબરનો જાપતો રાખવાની આજ્ઞા કર. રખેને તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય ને લોકોને એમ કહે કે મૂઈરામાંથી ઉઠ્યો છે અને છેલ્લી ભૂલ પહેલાંના કરતાં મોટી થશે. ત્યારે પિલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ ને તમારાથી બને તેઓ તેનો જાપતો રખાવો. પછી તેઓ ગયા ને પથ્થર પર મોહર કરીને તેઓએ કબર પર જાપતો રાખ્યો અને ચોકીદારો તેમની સાથે હતા. એમના જીવનની અંદર બીક હતી, ચિંતા હતી, ઉદ્વેગ હતો. અને એટલા માટે અહીંયા જે લખવામાં આવ્યું છે એ બધું એમણે કર્યું. વિશ્રામવાર બીજા લોકોને માટે, એટલે કે જે સ્ત્રીઓ હતી તેઓ અને શિષ્યો, એ લોકો પણ બહાર જઈ શક્યા હોત, તપાસ કરી શક્યા હોત કે શું બની રહ્યું છે. ગુડ ફ્રાઈડે પ્રભુ યેસુ ખ્રિસ્તનું મરણ થયું, તેમના દેહને કબરમાં મૂકવામાં આવ્યો અને હવે બીજો દિવસ શનિવારનો દિવસ શું થઈ રહ્યું છે, લોકો શું વાતો કરે છે, કેવા પ્રકારના પગલાં આ હેરોદ, પિલાત અને અધિકારીઓ લઈ રહ્યા છે, એ યાજકો શું વિચારી રહ્યા છે, લોકો શું માની રહ્યા છે, એ બધું જાણવા માટે તેઓ બહાર નીકળી શક્યા હોત. પરંતુ વિશ્રામવારે તેઓએ આરામ કર્યો, તેઓ બહાર નીકળ્યા નહીં. અને જૂના કરારની અંદર જે આજ્ઞા આપવામાં આવી છે, નિર્ગમનનું પુસ્તક 31:12-13, નિર્ગમન 20, ત્યાં વિશ્રામવાર પાળવા વિશે કહેવામાં આવેલું છે. અને એ આજ્ઞાને તેઓ આધીન થયા. અને જે લખ્યું છે અહીંયા Luke 23:56, આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો. પ્રભુ યેસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન રવિવારે થયા. અને એટલા માટે હવે રવિવારને આપણે પ્રભુનો દિવસ એ રીતે કહીએ છીએ. એટલે કે વિશ્રામવારનો દિવસ હવે આપણા માટે રવિવાર છે. અને એ વિશ્રામવાર સાબત દિન, એટલે કે એ દિવસ સંપૂર્ણપણે ઈશ્વરને માટે ફાળવો. જેમ નિર્ગમનનું પુસ્તક 31:12-13 લખેલું છે કે એ દિવસ ઈશ્વરને માટે પવિત્ર હોય, પેઢી દર પેઢી તારા બાળકો માટે.
આજે એ રવિવારનો દિવસ કે જે ઈશ્વર આપણને આપ્યો છે, એ રવિવારના દિવસે આપણે શું કરીએ છીએ અને આપણે એ વિશે વિચાર કરવાની જરૂર છે કે એ દિવસ આપણે કેવી રીતે પસાર કરીએ છીએ. હા, આપણે દેવળમાં જઈએ છીએ, પ્રભુના ઘરમાં જઈને પ્રભુનું ભજન કરીએ છીએ અને પછી જ્યારે ઘેર પાછા આવીએ છીએ એ પછીનો સમય આપણે કેવી રીતે વિતાવીએ છીએ, એમાં આપણે શું કરીએ છીએ, શું આખો દિવસ આપણે પ્રભુ તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અને જે આજે બની રહ્યું છે એ પણ દુઃખદ છે કે રવિવારના દિવસે જ રિસેપ્શન ગોઠવાય, રવિવારના દિવસે સગાઈ થાય, રવિવારના દિવસે જ બધા કાર્યક્રમો ગોઠવવામાં આવે અને ઘણી બધી દલીલો આપણે કરી શકીએ. અને હું પણ તમને કહી શકું કે યોગ્ય છે દલીલો, કે રવિવાર સિવાય આપણને બીજો સમય કયો મળે છે કે જ્યાં બધાની પાસે રજા હોય અને બધા એકઠા થઈ શકે અને આનંદ માણી શકીએ. બરાબર છે, પરંતુ ઈશ્વરનું વચન જે કહે છે એ આપણા માટે લાભદાયી છે અને ઈશ્વરનું વચન એ સદાકાળ જીવન છે, એ આશીર્વાદ આપનારું છે. અને એટલા માટે ઈશ્વર જે આજ્ઞા આપી છે કે વિશ્રામવારને પવિત્ર પાડો, સાબાત દિન તું મારે માટે રાખ, એટલા માટે છે કે છ દિવસ તમે મહેનત કરો છો, પરસેવો પાડો છો, બધું જ તમે કરો છો અને ઈશ્વર એ દિવસ આપે છે કે જ્યાં તમે શાંત રહીને ઈશ્વરની હજુરમાં જઈને ઈશ્વરનો આભાર માની શકો. એ છ દિવસ જે કંઈ તમે વેઠ્યું છે, એ છ દિવસ તમે મહેનત કરી પરસેવો પાડ્યો અને છ દિવસ ઘણા બધા બોજાઓમાંથી, પ્રશ્નો અને સમસ્યામાંથી પસાર થયા છો, થાકી ગયા છો, તમારું મન એ થાકી ગયું છે, તમારું શરીર એ થાકી ગયું છે, ઘણી બધી નકારાત્મક ભાવનાઓથી તમે પીડાઓ છો. અને એ રવિવારનો સમય છે કે જ્યાં તમે વ્યક્તિગત રીતે ઈશ્વરની પાસે જાઓ અને ઈશ્વરની આગળ એ બધું મૂકી શકો. રવિવારે દેવળમાં તમે એ બધું ઈશ્વરની આગળ મૂકો છો, પણ એ પછી વ્યક્તિગત રીતે આપણે પ્રભુની પાસે જઈને એ બધું પ્રભુના હાથમાં સોંપી દેવાનું છે. અને પ્રભુ એ દિવસે તમને નવું બળ આપે છે, પ્રભુ તમને નવી તકો આપે છે, નવું જ્ઞાન અને ડાપણ આપે છે, પ્રભુ તમને તાજા કરે છે, પ્રભુ તમને તેના પરાક્રમથી ભરપૂર કરે છે કે જેથી હવે પછીનું જે અઠવાડિયું છે એમાં તમને વિજય અને સફળતા પ્રાપ્ત થાય. જે કંઈ પડકારો તમારી સમક્ષ આવવાના છે, જે કંઈ પ્રશ્નો અને સમસ્યાઓ તમારામાં આવવાના છે, એ બધાનો સામનો તમે ઈશ્વરની સહાય વડે કરી શકો. અને એટલા માટે ઈશ્વર એ રવિવાર આપણને આપે છે કે જ્યાં બધું જ બાજુ પર મૂકી દઈને સૌથી પહેલું ધ્યાન આપણે ઈશ્વર તરફ કેન્દ્રિત કરીએ, સૌથી પહેલું મહત્વ આપણે ઈશ્વરને આપીએ. અને એટલા માટે જરૂરી છે કે જે આજ્ઞા ઈશ્વર આપણે આપી છે એ આપણે પાડીએ. અને જ્યારે આપણે એ પાડીશું ત્યારે જોઈ શકીશું કે બીજા દિવસે ઈશ્વર એ બધું જ તમારે માટે ખોલી નાખશે કે જ્યાં પુષ્કળ આશીર્વાદો, જેના વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય, જેના વિશે તમે વિચાર્યું પણ ન હોય, એટલા આશીર્વાદો આપશે. અને એ સાથે આજે કેટલા બધા એવા છે કે જેઓ એ દેવળમાં જવાનું પણ પડતું મૂક્યું છે, પોતાના કામને તેઓ મહત્વનું ગણે છે, જેઓ ને રવિવારે નોકરી પર જવું પડે છે એમના વિશે હું વાત કરતો નથી, પણ જેઓની પાસે કશું જ નથી છતાં પણ તેઓ ઘરમાં બેસી રહે છે અને દેવળમાં આવતા નથી. અને હું હંમેશા આ વાત કહું છું કે જો તમે ઈશ્વરના ઘરને મહત્વ આપતા નથી તો ઈશ્વર તમને કેવી રીતે મહત્વ આપી શકે, ઈશ્વર તમારા કુટુંબને કેવી રીતે મહત્વ આપી શકે. જો ઈશ્વરની પાસે જવાનું તમે તેના લોકોની સાથે ટાળો છો તો ઈશ્વર તમને કેવી રીતે આશીર્વાદો આપી શકે. અને આજે જે પરિસ્થિતિ સંજોગોમાંથી આપણે પસાર થઈ રહ્યા છે એમાં આ બાબત બહુ મહત્વની છે કે આપણે રવિવારે પ્રભુના ઘરમાં ભજન કરવાની માટે જઈએ કે જ્યાં સગળું આપણે પ્રભુના ચરણમાં મૂકીને નવા આત્મવિશ્વાસ સાથે, નવા બળ સાથે આપણે બહાર જઈએ. એ જગત કે જેમાં શાંત અશાંતિ, અસલામતી, ભય અને ઘણું બધું છે, એ જગતમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ઈશ્વરના પરાક્રમ અને સામર્થ્ય સાથે જઈએ, એ જાણતા કે જે ઈશ્વરનું ભજન હું કરું છું એ ઈશ્વર આ બધામાંથી મને બહાર લાવશે, એ ઈશ્વર મને વિજય આપશે અને એક પછી એક સફળતાની સીડીઓ તમે આગળ વધશો, એ ઈશ્વર પ્રમોશન ઉપર પ્રમોશન તમને આપશે. અને એટલા માટે જરૂરી છે કે આપણે એકઠા પડવાનું
એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ વિશ્વાસથી એ કૃપાસનની પાસે આપણે જઈએ. એ પ્રભુ કે જે હંમેશા આપણું સાંભળે છે, એ પ્રભુ કે જે આપણને આવકારવાને માટે અને સ્વીકારવા માટે તૈયાર હોય છે, કે જ્યાં આપણે જેવા છે તેવા જઈએ છે, અને ઈશ્વરની આગળ આપણે આભાર અને સ્તુતિને અર્પણ રજૂ કરીએ છીએ. આપણી પ્રાર્થનાની વિનંતીઓ પ્રભુની આગળ લઈ જઈ શકીએ છીએ, અને પ્રભુ એ સગળું સાંભળે છે, અને પ્રભુ આપણને આત્મબળથી ભરપૂર કરે છે, વિશ્વાસથી ભરપૂર કરે છે કે પ્રભુ મારી સાથે છે, અને પ્રભુ મારી સાથે હોય તો મારી વિરુદ્ધ કોણ. શાંત શનિવાર એ ચાલ્યો જશે, બીજો દિવસ એ પુનરુત્થાનની પ્રભા છે કે જ્યાં કબર ખુલી ગઈ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિજયવંત રીતે બહાર આવ્યા. આજે તમારા જીવન વિશે તમે વિચાર કરો, તમારા જીવનમાં શું બની રહ્યું છે, શું મેં કહ્યું એવી પરિસ્થિતિ તમારા જીવનમાં પેદા થઈ રહી છે, તો એ વિજયવંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને અત્યારે બોલાવી રહ્યા છે અને કહી રહ્યા કે મારા દીકરા કે દીકરી મારી પાસે પાછો આવ. શા માટે આ પરિસ્થિતિઓમાં તું જીવન જીવી રહ્યો છે, શા માટે દુઃખ ભરી પરિસ્થિતિની અંદર તારું જીવન તું વિતાવી રહ્યો છે, શા માટે એ આંસુ વેવડાવી રહ્યો છે. હું તારા આંસુને લૂછવાને માટે તૈયાર છું, તું મારી પાસે આવો. શું એવું કોઈ છે કે જે આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તો આ સમય છે કે પ્રભુની પાસે આવો, એ પ્રભુને તમે બધું જણાવો, તમારા પાપોનો પસ્તાવો કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા અંગત તારના તરીકે સ્વીકાર કરો અને તમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપો. અને આપણે નિર્ણય લઈએ કે પ્રભુ એ વિશ્રામવારને એ રવિવારને અમે પવિત્ર મનાવીશું, અમે ફક્ત તમારી માટે જ બધું કરીશું, અમે ફક્ત તમારા તરફ જ અમારું ધ્યાન કેન્દ્રિત કરીશું. પ્રભુ તેના વચનો વડે આપણને આશીષ આપે. પ્રાર્થના કરીએ. પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ કે શાંત શનિવાર જે શિષ્યોને આખા જગતને માટે હતો, પણ બીજા દિવસે એ સુપ્રભાત કે જ્યાં કબરના બંધનો તૂટી ગયા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિજયવંત રીતે બહાર આવ્યા, અને એક નવો ઉદય આખી દુનિયાને માટે થયો કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રકાશનું કિરણ બનીને આખી પૃથ્વીને એ સંદેશ આપ્યો કે જુઓ હું સદાકાળ જીવન છું અને હું તમારી સાથે છું. અને એટલા માટે પ્રભુ આજે અમે ખુશ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે સદાકાળ જીવન છે એ અમારી સાથે છે, એ અમને આત્મવિશ્વાસ અને બળ આપી રહ્યા છે કે શનિવાર અમારે માટે સદા રહેવાની નથી, એ સમય અમારે માટે સદા રહેવાનો નથી, પણ એક દિવસ એ રવિવારની પ્રભાત અમારા જીવનમાં આવવાની છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારે માટે સગળું ખુલ્લું કરવાના છે. એવી અશક્ય લગતી બાબતો, એવી બાબતો કે જેને માટે અમે વિચારતા હોઈએ કશું થવાનું નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બધા જ બંધનો તોડી નાખવાના છે, એક નવું ઉદય અમારા જીવનમાં લાવવાના છે. અને પ્રભુ અમને સહાય કરો કે અમે સતત અમારું ધ્યાન તમારી તરફ કેન્દ્રિત કરીએ, તમારી સ્તુતિને આરાધના કરીએ, તમારો આભાર માનીએ, અને દિશા તરફ અમે આગળ વધીએ કે જ્યાં તમે મારી માટે સગળું તૈયાર કર્યું છે. અને પ્રભુ અમને કૃપા આપો કે જે દિવસ વિશ્રામવારનો તમે અમને આપ્યો છે એ અમે પવિત્ર પાડીએ, અમે અમારું બધું જ ધ્યાન તમારી તરફ કેન્દ્રિત કરીએ, તમારી સાથે એ સમય વિતાવીએ કે જે તમારા તરફથી અમને આત્મબળ, સામર્થ્ય અને પરાક્રમ પ્રાપ્ત થાય, જ્ઞાનને ડહાપણ પ્રાપ્ત થાય, કે જેથી અમે એ આખું અઠવાડિયું તમારી શાંતિમાં, તમારા બળમાં વિતાવીને વિજય પ્રાપ્ત કરીએ, સફળતા પ્રાપ્ત કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન. પ્રભુના વચનો પર આધાર રાખતા અને આપણા મનોમાં તેને યાદ રાખતા ગીતમાં આપણે અત્યારે જોડાઈશું.
પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે તમારી સાથે સમય વિતાવવાને માટે તમે અમને સહાય કરી, તમારી સ્તુતિ અને આરાધના અમે કરી શક્યા, અને તમારું વચન તમે અમને આજે અમને પૂરું પાડ્યું. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે તમારા વચનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી સીલ કરો, કે જેથી શેતાન કોઈ પણ રીતે અમારા મનોમાંથી એ વચનોને ચોરી ન જાય, પણ એ વચનો પર આધાર રાખતા, એના પર દાવો કરતા, તમારા પર વિશ્વાસ કરતા અમે આ વિશ્વાસની દોડમાં આગળ વધીએ, અને અમારા જીવન દ્વારા પ્રભુ તમારો મહિમા પ્રગટ થાય. અને અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમે અમને એ સહાય કરો કે જે સંજોગોની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોઈએ એમાં તમે અમારી સાથે છો એનો અહેસાસ અમને થાય, એ વિશ્વાસ તમે અમારામાં પેદા કરો કે તમે શાંત રહીને અમારે માટે કાર્ય કરી રહ્યા છો અને અમને તૈયાર કરી રહ્યા છો કે જેથી એ આશીર્વાદો અમે પામી શકીએ અને એનો આનંદ અમે માણી શકીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે
કે દર રવિવારે તમારા ઘરમાં જવાને માટે તમે અમને કૃપા આપો. પ્રભુ, અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ, એ જાણતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભનું મરણ એ વ્યર્થ ગયું નથી, કારણ કે તમે અમારા જીવનમાં છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માગીએ છીએ, આમેન. પ્રભુની શીખેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીએ. હું આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસે અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમારું ઋણને માફ કર્યા હશે તેમ તમે અમારું અમને માફ કરો, અને અમને પરીક્ષામાં ન લાવો, ભૂંડાઈથીમાં છૂટકો કરો, કેમ કે રાજ્ય તો પરાક્રમ તો મહિમા સર્વકાળ સુધી તમારા છે, આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો આશીર્વાદ હમણાંથી સદાકાળ સુધી આપણ સર્વની સાથે હોજો, આમેન. ચલા સબ જાતા
पिछला सब जाता रहे, तुझ में नया मैं बनूं, हुजूरी हो तेरी मुझ में, है कल तेरी मैं बनूं, आराधना ऐसी बनूं, खुशबू तेरी जिससे उठे ख्वाहिश यही अब मैं करूं, दीदार तेरा मुझको मिले न हो अब फासला तेरे मेरे दरमियां, अब तू रहे ये मेरी रूह ना रहे, न हो ये जिस्म मेरा, बन जाऊं मैं तेरे रूह का सिला, मेरी हर धड़कन पे तेरा ही नाम हो, हर सांस की हो तू वजह, तेरे मेरे दरमियां अब तू रहे मेरा रहनुमा, ये मेरी रूह ना रहे ना हो ये जिसमें मेरा, बन जाऊं मैं तेरे रूह का सिला, मेरी हर धड़कन पे तेरा ही नाम हो, हर सांस की हो तू वजह, मेरी हर सुबह की तू शुरुआत हो, एहसास में हो तू बसा, मेरी हर धड़कन पे तेरा ही नाम हो, हर सांस की हो तू बजा, मेरी हर सुबह की तू शुरुआत हो, एहसास में हो तू बसा।